નમસ્કાર મિત્રો, હું છું હાર્દિક ચૌધરી અને ગુજરાતી પોસ્ટમાં તમારું સ્વાગત કરું છું. મિત્રો, આપણે અહીંયા આગળ એજ્યુકેશનને લગતા વિડીયોઝ બનાવી રહ્યા છીએ, જે તમારી ગુજરાત સરકારની ભરતી પરીક્ષામાં ખૂબ જ ઉપયોગી થાય છે. મિત્રો, જેવી યુટ્યુબ ઉપર કામગીરી કરવામાં આવી રહી છે, તેવી જ કામગીરી અને લેસન્સ લાઈવ લેવામાં આવી રહ્યા છે અનએકેડેમી પર. અનએકેડેમી પર મિત્રો હાર્દિક ચૌધરી કરીને પ્રોફાઇલ છે, ત્યાં આગળ તમને તમામ ગુજરાત સરકારની ભરતી પરીક્ષામાં ઉપયોગી થાય તેવા કોર્સ ફ્રીમાં પણ મળી રહેશે, જેવા કે ગુજરાત અને ભારતનો સાંસ્કૃતિક વારસો, વિજ્ઞાન અને ટેકનોલોજી, કરંટ અફેર્સ તથા આવા અનેક જે કોર્સ છે તે પણ મળી રહેશે, સ્પેશિયલ ફ્રી કોર્સ પણ મળી રહેશે. અને ત્યાં આગળ અમારા દ્વારા લાઈવ લેસન પણ લેવામાં આવી રહ્યું છે પ્લસ કોર્સ પર. તો મિત્રો, પ્લસ કોર્સને સબસ્ક્રાઇબ કરવા મારી વિનંતી છે, જેથી કરીને તમને લાઈવ લેસનનો પણ અનુભવ થાય. અને પ્લસ કોર્સ સબસ્ક્રાઇબ કરતા પહેલાં ખાસ ધ્યાન રાખો મિત્રો, તમે રેફરલ કોડ ગુજરાતી પોસ્ટ ઉપયોગ કરશો તો તમને 10% ડિસ્કાઉન્ટ પણ મળી રહેશે આ સાથે. ચાલો હવે આજે આપણે આપણા લેસનની શરૂઆત કરીએ. અને ટેકનોલોજીમાં બીજું સેશન છે આપણું, ભારતીય અંતરિક્ષ કાર્યક્રમની ઉત્ક્રાંતિ. શું છે? ભારતીય અંતરિક્ષ કાર્યક્રમની ઉત્ક્રાંતિ. આપણે જોઈ ચૂક્યા કે ભારતનો ઐતિહાસિક ફાળો જે વિજ્ઞાન અને ટેકનોલોજી ક્ષેત્રે રહ્યો છે એના વિશે. હવે એમાં જે ઉત્ક્રાંતિ થઈ અંતરિક્ષ કાર્યક્રમમાં, ધીરે ધીરે કેવી ઉત્ક્રાંતિ થઈ એના વિશે આપણે આ સેશનમાં સમજવાના છીએ. અને આ આપણો બીજો સેશન છે બરાબર અહીંયા આગળ લાઈવમાં. તો જોઈએ, ચાલુ કરીએ આપણે ભારતીય અંતરિક્ષ કાર્યક્રમની ઉત્ક્રાંતિ વિશે થોડું સમજીએ બરાબર. સૌથી પહેલાં આપણે જોઈશું તો ભારત સરકારે વિજ્ઞાન અને ટેકનોલોજી ક્ષેત્રે સુધારા કરવા માટે 1940માં વિજ્ઞાન અને ટેકનોલોજી અનુસંધાનની રચના કરી હતી. શું કર્યું હતું? 1940માં વિજ્ઞાન અને ટેકનોલોજી અનુસંધાનની રચના કરી બરાબર. ત્યારબાદ સર એ રામાસ્વામી મુદલિયાર. કોણ? સર એ રામાસ્વામી મુદલિયાર અને ડૉક્ટર શાંતિ સ્વરૂપ ભટનાગરના પ્રયત્નોથી 1942માં, કઈ સાલમાં? 1942માં વિજ્ઞાન અને ટેકનોલોજી અનુસંધાન પરિષદની રચના કરવામાં આવી બરાબર. ખાસ યાદ રાખવાનું છે, સૌથી પહેલાં 1940માં વિજ્ઞાન અને ટેકનોલોજી અનુસંધાન જે હતી બોર્ડ હતું એનું નિર્માણ કર્યું. અને સર એ રામાસ્વામી મુદલિયાર અને ડૉક્ટર શાંતિ સ્વરૂપ ભટનાગર બરાબર, એમના પ્રયત્નોથી વર્ષ 1942માં આ જે વિજ્ઞાન અને ટેકનોલોજી અનુસંધાન છે એ પરિષદની રચના થઈ બરાબર. ખાસ યાદ રાખો. ચાલો જોઈએ આગળ આપણે તો ભારતીય અવકાશ સંશોધનની આધિકારિક રીતે શરૂઆત 1954માં મિત્રો કહેરે 1954માં પરમાણુ શક્તિ વિભાગ એટલે કે ડિપાર્ટમેન્ટ ઓફ એટોમિક એનર્જી જે ડૉક્ટર હોમી ભાભા તેમના પ્રથમ સચિવ હતા. યાદ રાખો કે ડિપાર્ટમેન્ટ ઓફ એટોમિક એનર્જી DAE બરાબર, એટલે કે પરમાણુ શક્તિ વિભાગના પ્રથમ સચિવ કોણ હતા? ડૉક્ટર હોમી ભાભા બરાબર, જેની સ્થાપના 1954માં પરમાણુ શક્તિ વિભાગ નામે થઈ હતી બરાબર. હવે જુઓ અહીંયા આગળ 1962માં હોમી ભાભા દ્વારા, ક્યારે? 1954માં પરમાણુ શક્તિ વિભાગ બની, ત્યારબાદ 1962માં હોમી ભાભા દ્વારા ઇન્કોસ્પા એટલે કે ઇન્ડિયન નેશનલ કમિટી ફોર સ્પેસ રિસર્ચ, નામ યાદ રાખો પૂર્ણ, ઇન્કોસ્પા બરાબર, ઇન્ડિયન નેશનલ કમિટી ફોર રિસર્ચ બરાબર, લેબોરેટરી, જેની સ્થાપના કરવામાં આવી હોમી ભાભા દ્વારા 1962માં બરાબર. હવે જુઓ ત્યારબાદ 1963માં થુંબા ક્યાં આવ્યું છે? કેરળમાં બરાબર, જ્યાં આગળ ભારતનું પ્રથમ પ્રક્ષેપણ મથકની રચના કરવામાં આવી બરાબર. ત્યાં આગળ થુંબા કેરળમાં ભારતનું પ્રથમ પ્રક્ષેપણ કેન્દ્ર થુંબા મથક 1963માં બરાબર. હવે જુઓ અહીંયા આગળ આપણે જોઈએ તો 15 ઓગસ્ટ 1969માં ઇન્કોસ્પાનનું નામ બદલીને શું કરવામાં આવ્યું મિત્રો? ઇસરો, ઇન્ડિયન સ્પેસ રિસર્ચ ઓર્ગેનાઇઝેશન બરાબર, ઇન્ડિયન સ્પેસ રિસર્ચ ઓર્ગેનાઇઝેશન બરાબર, ઇસરો, જેની સ્થાપના યાદ રાખવાની છે 15 ઓગસ્ટ 1969માં. કઈ તારીખ? 15 ઓગસ્ટ 1969માં ઇન્કોસ્પાનનું નામ બદલીને. હકીકતમાં મૂળ સ્થાપના ઇન્કોસ્પાર ઇન્ડિયન નેશનલ
કમિટી ફોર સ્પેસ રિસર્ચ લેબોરેટરી જે હોમી ભાભા દ્વારા કરવામાં આવી હતી 1962, એટલે કે ઈસરોના મૂળ સ્થાપક કોણ ગણાય? ડોક્ટર હોમી ભાભા, હોમી જહાંગીર ભાભા, બરાબર યાદ રાખો. આગળ જુઓ, અહીંયા આગળ આપણને 1972માં સ્થાપના થઈ, ત્યારબાદ 1972માં ઈસરોને અવકાશ વિભાગ અંતર્ગત કાર્યરત કરવામાં આવ્યું. ડિપાર્ટમેન્ટ ઓફ સ્પેસ, અવકાશ વિભાગ એટલે ડિપાર્ટમેન્ટ ઓફ સ્પેસ વિભાગ અંતર્ગત કાર્યરત કરવામાં આવ્યું, બરાબર. હવે જુઓ કે 1972માં અવકાશ વિભાગ અને અવકાશ આયોગની સ્થાપના કરવામાં આવી હતી. મિત્રો, પહેલા 1972માં અવકાશ વિભાગ અને અવકાશ આયોગની સ્થાપના કરવામાં આવી અને તેમાં ઈસરોને એના અંતર્ગતમાં લાવવામાં આવ્યું. આ જે અવકાશ આયોગ છે, અવકાશ વિભાગ છે, એ કયા ડિપાર્ટમેન્ટ હેઠળ આવે? પીએમઓ, યાદ રાખો આપણે, બરાબર. પીએમઓ, પીએમઓ અવકાશ વિભાગ પીએમઓ હેઠળ આવે છે. ખ્યાલ આવી ગયો અહીંયા સુધી? હા, હવે જુઓ અહીંયા આગળ આપણે થોડી માહિતી મેળવીશું ઓર્ગેનાઇઝેશન વિશે. જે આપણે જોઈએ છે કઈ ઓર્ગેનાઇઝેશન કયા વિભાગ નીચે આવે છે, તો આપણે જોઈ રહ્યા છે પ્રાઇમ મિનિસ્ટર ઓર્ગેનાઇઝેશન. જે ઓર્ગેનાઇઝેશન છે એમાં પીએમઓ એટલે કે પ્રાઇમ મિનિસ્ટર ઓફિસ, બરાબર. એમાં સ્પેસ કમિશન એટલે કે સ્પેસ આયોગ, બરાબર, અવકાશ આયોગ અને ડિપાર્ટમેન્ટ ઓફ સ્પેસ એટલે કે અવકાશ વિભાગ, આ બંને જે આયોગની સ્થાપના કરવામાં આવી હતી 1972માં. એ વખતે ઈસરોને એના અંતર્ગત લઈ લેવામાં આવ્યું હતું. હવે ડિપાર્ટમેન્ટ ઓફ સ્પેસના અંતર્ગત કઈ કઈ સંસ્થાઓ આવે છે, તો જુઓ અહીંયા આગળ એક ભાગ જાય છે, એક ભાગ આ બાજુ જાય છે અને એક ઈસરો, મતલબ પીઆરએલ, એનએઆરએલ, એનઈએસએસઈ, એસસીએલ, આઈઆઈએસટી, ઈસરો અને એન્ટ્રિક્સ, એન્ટ્રિક્સ કોર્પોરેશન લિમિટેડ કંપની છે મિત્રો. આ બધા જ જે છે તે કોના અંતર્ગત આવે છે? ડિપાર્ટમેન્ટ ઓફ સ્પેસ, બરાબર. પરીક્ષામાં પ્રશ્ન પૂછાતો હોય છે કે પીઆરએલ એ કયા વિભાગ અંતર્ગત આવે છે મિત્રો, તો ત્યાં આગળ આપણને ઈસરો આપેલું હોય, એન્ટ્રિક્સ આપેલું હોય, ડિપાર્ટમેન્ટ સ્પેસ આપેલું હોય, બરાબર. આવા અલગ અલગ વિભાગ આપેલા હોય, અલગ અલગ કંપનીઓ આપેલી હોય, તો આપણે જણાવી શકીએ કે પીઆરએલ ફિઝિકલ રિસર્ચ લેબોરેટરી જે ડિપાર્ટમેન્ટ ઓફ સ્પેસ અંતર્ગત આવે છે. એનએઆરએલ, બરાબર, એનએઆરએલ એટલે નેશનલ એટમોસ્ફિયરિક રિસર્ચ લેબોરેટરી, બરાબર, એ પણ આવે છે ડિપાર્ટમેન્ટ ઓફ સ્પેસ અંતર્ગત. એનઈએસએસી, એની એટલે નોર્થ ઇસ્ટર્ન સ્પેસ એપ્લિકેશન સેન્ટર, બરાબર. એ ક્યાં આગળ આવેલું છે મિત્રો? નોર્થ ઇસ્ટ એટલે કે આ આવેલું છે શિલોંગમાં, મેઘાલય ખાતે, બરાબર, જે ડિપાર્ટમેન્ટ ઓફ સ્પેસ અંતર્ગત આવે છે. આગળ જુઓ એસસીએલ એટલે કે સેમી કન્ડક્ટર લેબોરેટરી, બરાબર, એ પણ ડિપાર્ટમેન્ટ ઓફ સ્પેસ અંતર્ગત. આઈઆઈએસટી એટલે કે ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ સ્પેસ સાયન્સ એન્ડ ટેકનોલોજી. પછી જુઓ ઈસરો, ઈસરો એટલે ઇન્ડિયન સ્પેસ રિસર્ચ ઓર્ગેનાઇઝેશન મિત્રો, જે આપણે ચર્ચા કરી, બરાબર. આગળ જુઓ એન્ટ્રિક્સ, એન્ટ્રિક્સ કોર્પોરેશન લિમિટેડ એક આ કંપની છે જે આ વિજ્ઞાન અને ટેકનોલોજી ક્ષેત્રે જે અવકાશના વાહનો એ બધું બનાવે છે, યંત્રો બનાવે છે, એન્ટ્રિક્સ, બરાબર. હવે જુઓ ઈસરોમાં પણ ઘણા બધા એની સહાયકારક કંપનીઓ છે, એની મદદ કરતી, બરાબર, એના ડિપાર્ટમેન્ટ છે. વીએસએસસી, બરાબર, વીએસએસસી એટલે વિક્રમ સારાભાઈ સ્પેસ સેન્ટર, બરાબર. ત્યારબાદ જુઓ એલપીએસસી, લિક્વિડ પ્રોપલ્શન, એલપીએસસી મિત્રો, લિક્વિડ પ્રોપલ્શન સિસ્ટમ સેન્ટર છે. પછી જુઓ કે એસડીએસસી અથવા તો એસએચએઆર, એસએચએઆર એટલે કે શ્રી હરિકોટા રેન્જ, બરાબર. એસડીએસસી એટલે સતીશ ધવન સ્પેસ સેન્ટર, બરાબર, યાદ રાખો. ત્યારબાદ જુઓ આઈએસએસી, એ પણ ઈસરો અંતર્ગત આવે છે, ઈસરો સેટેલાઇટ સેન્ટર. ત્યારબાદ જુઓ સ્પેસ એપ્લિકેશન સેન્ટર, એસએસસી પણ આવેલું છે. ત્યારબાદ જુઓ એનઆરએસસી, એનઆરએસસી એટલે નેશનલ રિમોટ સેન્સિંગ સેન્ટર પણ આવેલું છે. નીચે જુઓ તો આપણને આપેલું છે આઈપીઆરસી, અહીંયા આગળ આપેલું છે આઈપીઆરસી, બરાબર. તો આઈપીઆરસી એટલે ઈસરો પ્રોપલ્શન કોમ્પ્લેક્સ, બરાબર. આઈઆઈએસયુ એટલે કે ઈસરો ઇનર્શિયલ સિસ્ટમ યુનિટ, ડીઈસીયુ એટલે કે ડેવલપમેન્ટ એન્ડ એજ્યુકેશનલ, ડેવલપમેન્ટ એન્ડ એજ્યુકેશનલ કોમ્યુનિકેશન યુનિટ, બરાબર. એમસીએફ એટલે કે માસ્ટર કંટ્રોલ ફેસિલિટી, બરાબર. ત્યારબાદ જુઓ ઇસ્ટ્રા, આઈએસટીઆરએસસી, ઇસ્ટ્રો ટેલિમેટ્રી ટ્રેકિંગ એન્ડ કમાન્ડ નેટવર્ક, બરાબર. એલઈઓએસ, લિયોસ લેબોરેટરી ફોર ઇલેક્ટ્રો ઓપ્ટિક સિસ્ટમ્સ, આઈઆઈઆરએસ, તો ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ રિમોટ સેન્સિંગ.
તો મિત્રો આટલી ઓર્ગેનાઇઝેશનો મળીને એક પીએમઓની અંદર જે ડિપાર્ટમેન્ટ ઓફ સ્પેસ વિભાગ છે તે બને છે. આ બધી એકબીજાને મદદ કરતા છે, એકબીજાની સહાય કરતી કંપનીઓ એટલે કે વિભાગ આવેલા છે આ બધા, બરાબર. તો આપણે એના વિશે સમજીશું વિસ્તૃતમાં, એક એક ડિપાર્ટમેન્ટ ક્યાં આગળ આવેલો છે, એનું સ્થાન ક્યાં છે, એનું કાર્ય શું છે, બરાબર. કારણ કે આપણે ભણી રહ્યા છીએ ભારતીય અંતરિક્ષ કાર્યક્રમની ઉત્ક્રાંતિ. તો અંતરિક્ષ કાર્યક્રમની ઉત્ક્રાંતિ ક્યારે થાય? જ્યારે કોઈ કંપનીનો વિકાસ થતો હોય, કંપની શું બનાવતી હોય, બરાબર, એની પ્રગતિ શું છે અને એનું કાર્ય શું છે, બરાબર, એને શું શું સંશોધનો કરે એના વિશે જાણીશું તો આપણને ખ્યાલ આવશે, બરાબર. ચાલો જોઈએ આપણે સૌથી પહેલા PRL, બરાબર. આપણે જે આપણો જે હતું ચાર્ટ એમાં સૌથી પહેલાં PRLથી શરૂઆત કરી નીચે આવી ઇસરો, એન્ટ્રિક્સ, આ રીતે આપણે અભ્યાસ કરી રહીશું, બરાબર. તો જોઈએ સૌથી પહેલાં PRLનું પૂરું નામ શું થાય. PRLનું પૂરું નામ આપેલું છે આપણને ફિઝિકલ રિસર્ચ લેબોરેટરી, બરાબર. શું આપેલું છે? ફિઝિકલ રિસર્ચ લેબોરેટરી, યાદ રાખવાનું છે, પરીક્ષામાં પૂછાય છે, બરાબર. સ્થાપના 11 નવેમ્બર 1947માં કોના દ્વારા કરવામાં આવી હતી? ડૉક્ટર વિક્રમભાઈ સારાભાઈ દ્વારા 11 નવેમ્બર 1947માં કરવામાં આવી હતી. એનું હેડક્વાર્ટર એટલે કે એનું સ્થળ ક્યાં આગળ આવેલું છે? અમદાવાદ ખાતે, જે ગુજરાતમાં આવેલું છે, બરાબર, અમદાવાદ ખાતે આવેલું છે PRL. સ્થાપક ડૉક્ટર વિક્રમભાઈ સારાભાઈ છે, બરાબર. હાલમાં અધ્યક્ષ કોણ છે PRLના? હાલમાં અધ્યક્ષ કોણ છે, બરાબર? તો અનિલ ભારદ્વાજ, યાદ રાખવાનું છે. વર્તમાન અધ્યક્ષ છે કોણ? અનિલ ભારદ્વાજ, જે હાલના અધ્યક્ષ છે PRLના, બરાબર. ઉદયપુર રાજસ્થાન ખાતેની જે સૌર વેધશાળા આવેલી છે તથા માઉન્ટ આબુ ખાતે પારરક્ત ખગોળ વૈજ્ઞાનિક વેધશાળાનું સંચાલન કોણ કરે છે? PRL કરે છે મિત્રો. PRL, ફિઝિકલ રિસર્ચ લેબોરેટરી. યાદ રાખો કે સૌર વેધશાળા ક્યાં આવેલી છે, આવું કોઈ પ્રશ્ન પૂછાય તો ઉદયપુર ખાતે આવેલી છે. અને પારરક્ત ખગોળ વૈજ્ઞાનિક વેધશાળા ક્યાં આવેલી છે? તો તે માઉન્ટ આબુ ખાતે આવેલી છે. બંને રાજસ્થાનમાં છે. ક્યાં આગળ? રાજસ્થાનમાં, બરાબર. જેનું સંચાલન કોણ કરે છે? તો PRL કરે છે, બરાબર. PRL એટલે ફિઝિકલ રિસર્ચ લેબોરેટરી. હવે જુઓ બીજું એક કાર્ય કરે છે PRL. થલતેજ ખાતે ગ્રહીય અન્વેષણ, ગ્રહોના અન્વેષણ અને ખગોળશાસ્ત્ર સંબંધિત કાર્યો કરે છે PRL, જે થલતેજ, જે અમદાવાદ ખાતે આવેલું છે, બરાબર, ત્યાં આગળ કરે છે. તો યાદ રાખો મિત્રો PRL વિશે આટલી માહિતી કાફી છે આપણે સમજવા પૂરતી, બરાબર. હવે જોઈએ NARL. NARL એટલે નેશનલ એટમોસ્ફિયરિક રિસર્ચ લેબોરેટરીનું પૂરું નામ છે. શું છે આનું પૂરું નામ? નેશનલ એટમોસ્ફિયરિક રિસર્ચ લેબોરેટરી. આની સ્થાપના 1992માં કરવામાં આવી હતી, ખાસ યાદ રાખો, બરાબર. આનું સ્થળ ક્યાં આગળ આવેલું છે? તિરુપતિમાં, આંધ્રપ્રદેશ ખાતે તિરુપતિમાં આવેલું છે NARLનું સ્થળ, બરાબર. હવે આ શું કરે છે? તો વાતાવરણ સંબંધિત સંશોધનો કરે છે. કેવા? વાતાવરણ સંબંધિત સંશોધનો કરે છે, બરાબર. જે આગળ સ્થાપવામાં આવેલી છે રડાર સુવિધા MAST, બરાબર, વાતાવરણ અંગે સંશોધન માટે રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય સ્તરે ઉપલબ્ધ છે. તો અહીંયા આગળ જે MST છે મિત્રો, MST રડાર છે, આ જે એનો ઉપયોગ શું? તો મેસોસ્ફિયર, સ્ટ્રેટોસ્ફિયર અને ટ્રોપોસ્ફિયર રડાર. MST નું પૂરું નામ છે મેસોસ્ફિયર, સ્ટ્રેટોસ્ફિયર અને ટ્રોપોસ્ફિયર, બરાબર, જે વાતાવરણ અંગે સંશોધન માટે રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય સ્તરે ઉપલબ્ધ થાય છે. આનું 7 મુખ્ય જૂથમાં કાર્ય કરે છે NARL, બરાબર. તો જુઓ કયા કયા કાર્ય કરે છે. રડાર યંત્રના ઉપયોગ અંગે વિકાસ કરે છે, જે રડાર યંત્રો બનાવે છે એના ઉપયોગ અંગેનો વિકાસ કરે છે, બરાબર. આયન મંડળ અને અવકાશ સંશોધન કરે છે. વાતાવરણનું બંધારણ અને ગતિશાસ્ત્ર, વાદળા અને સંવહન તંત્ર, રજકણો, વિકિરણ તથા અત્યંત સૂક્ષ્મ પ્રમાણ ધરાવતા વાતાવરણના વાયુઓ વિશે સંશોધન કરે છે. આગળ જુઓ હવામાન અને આબોહવા, આંકડા તથા તેના પ્રબંધનું કાર્ય કોણ કરે છે? NARL, બરાબર. અહીંયા આગળ આપણને એક બીજો શબ્દ આપેલો છે લાઇટ ડિટેક્શન એન્ડ રેન્જિંગ, LIDAR, બરાબર. લાઇટ ડિટેક્શન એન્ડ રેન્જિંગ તથા અવકાશસ્થિત ઉપકરણોનો વિકાસ કરી રહ્યું છે NARL, બરાબર. તો જે આ પરિયોજના છે, ખાસ પરિયોજના LIDAR, લાઇટ ડિટેક્શન એન્ડ રેન્જિંગ તથા અવકાશસ્થિત જે ઉપકરણો છે એનો વિકાસ કરવાનું કાર્ય કોનું છે? NARLનું. NARL એટલે નેશનલ એટમોસ્ફિયરિક રિસર્ચ લેબોરેટરી, બરાબર. જો NESSC, આપણે જોઈ ચૂક્યા નોર્થ ઇસ્ટ સ્પેસ એપ્લિકેશન સેન્ટર, એટલે કે NESSC, બરાબર. NESSCની સ્થાપના ક્યારે કરવામાં આવી હતી? તો ડિસેમ્બર 2000માં. ક્યારે? ડિસેમ્બર 2000માં NESSCની સ્થાપના કરી હતી. અને ક્યાં આગળ? શિલોંગ, મેઘાલયમાં આવેલું છે આનું હેડક્વાર્ટર. શિલોંગ મેઘાલય ખાતે, જે ઉત્તર પૂર્વી વિસ્તારના જે
વિસ્તાર આવેલો છે તેના વિકાસાત્મક કાર્યમાં સહાયરૂપ થવા માટે. ઉત્તર પૂર્વી રાજ્યોમાં મિત્રો ઘણી દુર્ગમ વ્યવસ્થાઓ છે, દુર્ગમ એરિયા છે, ત્યાં આગળ વિકાસાત્મક કાર્યોમાં મદદરૂપ થવા માટે આ NESSCની સ્થાપના કરવામાં આવી હતી. યાદ રાખો નામ નોર્થ ઇસ્ટ સ્પેસ એપ્લિકેશન સેન્ટર, એનું હેડક્વાર્ટર આવેલું છે શિલોંગ મેઘાલય ખાતે. બરાબર, આગળ જુઓ SCL સેમી કન્ડક્ટર લેબોરેટરી, પૂરું નામ છે સેમી કન્ડક્ટર લેબોરેટરી. સ્થાપના 1983માં. એનું સ્થળ ક્યાં આવેલું છે? ચંદીગઢ ખાતે આવેલી છે, સ્થળ છે ચંદીગઢ. બરાબર, SCLનું. હવે આનું કાર્ય શું? તો માઇક્રો ઇલેક્ટ્રોનિક્સ ક્ષેત્રે સંશોધન અને વિકાસનું કાર્ય કરે છે. શું કરે છે? માઇક્રો ઇલેક્ટ્રોનિક્સ ક્ષેત્રે સંશોધન અને વિકાસનું કાર્ય કરે છે. આગળ જુઓ, અહીં આગળ ઇસરો માટે અહીં હાઈ રિલિએબિલિટી બોર્ડ ફેબ્રિકેશન તથા ઇલેક્ટ્રોનિક્સમાં વપરાતા છૂટા ભાગનું પરીક્ષણ કરવામાં આવે છે. ઇસરોમાં જે હાઈ રિલિએબિલિટી બોર્ડ ફેબ્રિકેશન છે તથા ઇલેક્ટ્રોનિક્સ વપરાતા હોય છે એના છૂટા ભાગોનું પરીક્ષણ અહીંયા SCLમાં કરવામાં આવે છે. બરાબર, યાદ રાખો. અહીંયા આગળ જુઓ તમે કે ડોક્ટર પિસોરોટી રેડિયોસોન્ડ, કયું? ડોક્ટર પિસોરોટી રેડિયોસોન્ડ જે તંત્ર છે એનું નિર્માણ અહીં કરવામાં આવે છે SCLમાં, સેમી કન્ડક્ટર લેબોરેટરીમાં. બરાબર, ખ્યાલ આવી ગયો. હવે જુઓ IIST ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ સ્પેસ સાયન્સ એન્ડ ટેકનોલોજી. શું પૂરું નામ છે? ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ સ્પેસ સાયન્સ એન્ડ ટેકનોલોજી એનું પૂરું નામ છે. 2007માં આની સ્થાપના કરવામાં આવી. ક્યાં આગળ? તિરુવનંતપુરમમાં. યાદ રાખો IIST નું સ્થળ કયું છે? તિરુવનંતપુરમમાં કેરળ ખાતે આની સ્થાપના કરવામાં આવી હતી. હવે આનું કામ શું? તો બાહ્ય અવકાશ અને સંશોધન કરતી એશિયાની પ્રથમ સંસ્થા છે. મિત્રો, બાહ્ય અવકાશ અને ત્યાં આગળ જે સંશોધન કરવામાં આવે છે એ અંગેની એશિયાની પ્રથમ સંસ્થા છે IIST. યાદ રાખો, બાહ્ય અવકાશ અને સંશોધન કરતી એશિયાની પ્રથમ સંસ્થા કઈ? તો ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ સ્પેસ સાયન્સ એન્ડ ટેકનોલોજી. બરાબર, ચાલો મિત્રો પ્રશ્નો જોઈ લઈએ, કેવા પ્રકારના પ્રશ્નો આવતા હોય છે. તો ભારતીય અવકાશ સંશોધનની આધિકારિક રીતે શરૂઆત શેના દ્વારા થઈ? મિત્રો, જ્યારે ભારતીય અવકાશ સંશોધનની શરૂઆત થઈ તો સૌથી પહેલાં આપણે જોયું હતું કે ડિપાર્ટમેન્ટ ઓફ એટોમિક એનર્જીની સ્થાપના કરવામાં આવી હતી, DAEની. બરાબર, DAEના પ્રથમ આપણે કોણ હતું ચેરમેન? DAEના ડિપાર્ટમેન્ટ ઓફ એટોમિક એનર્જી એટલે કે પરમાણુ શક્તિ વિભાગ. મિત્રો, આનું આપણે ગુજરાતીમાં જોઈએ તો અહીંયા આગળ શું થાય? પરમાણુ શક્તિ વિભાગ. બરાબર, જેના પ્રથમ અધ્યક્ષ કોણ હતા? DAEની સ્થાપના એના પ્રથમ અધ્યક્ષ ડોક્ટર હોમી ભાભા હતા. બરાબર, જ્યાંથી આપણી શરૂઆત થઈ છે ભારતીય અવકાશ સંશોધનની, યાદ રાખો. બરાબર, ચાલો આગળ જોઈએ આપણે. 1954માં સ્થપાયેલ પરમાણુ શક્તિ વિભાગ, ડિપાર્ટમેન્ટ ઓફ એટોમિક એનર્જી, જે આપણે જોયું કે જ્યારથી શરૂઆત થઈ છે બરાબર અવકાશની, અવકાશ વિજ્ઞાનની, તો અહીંયા આગળ જોઈ રહ્યા છે ડિપાર્ટમેન્ટ ઓફ એટમિક એનર્જીના પ્રથમ અધ્યક્ષ કોણ હતા? ચર્ચા કરી ચૂક્યા આપણે, ડોક્ટર હોમી જહાંગીર ભાભા. બરાબર, ઇનકોસ્પારની સ્થાપના કોના દ્વારા કરવામાં આવી? ઇનકોસ્પાર, મિત્રો નામ પૂરું યાદ રાખો, ઇન્ડિયન નેશનલ કમિટી ફોર સ્પેસ રિસર્ચ લેબોરેટરી. અહીંયા આગળ જુઓ, ઇન્ડિયન, બરાબર, નેશનલ, ઇન્ડિયન નેશનલ કમિટી, બરાબર, COMITEE એટલે કમિટી ફોર સ્પેસ રિસર્ચ લેબોરેટરી. ઇન્ડિયન નેશનલ કમિટી સ્પેસ ફોર સ્પેસ રિસર્ચ લેબોરેટરી ઇન્કોસ્પાની સ્થાપના છે. બરાબર, હવે એની કોના દ્વારા કરવામાં આવી સ્થાપના? તો ડોક્ટર હોમી ભાભા દ્વારા કરવામાં આવી હતી. બરાબર, નેક્સ્ટ જોઈશું તો ઇન્કોસ્પાના પ્રથમ ચેરમેન, સ્થાપના હોમી ભાભા દ્વારા કરવામાં આવી હતી, પરંતુ એના ચેરમેન કોણ હતા? તો આપણો સાચો જવાબ છે ડોક્ટર વિક્રમ સારાભાઈ, ઇન્કોસ્પાના પ્રથમ ચેરમેન બન્યા હતા. બરાબર, જો ભારતનું પ્રથમ પ્રક્ષેપણ મથક ક્યાં વિકસાવવામાં આવ્યું? પ્રક્ષેપણ મથક ભારતનું પ્રથમ ક્યાં વિકસાવવામાં આવ્યું હતું? તો મિત્રો થુમ્બા ખાતે. થુમ્બા ક્યાં આગળ આવેલું છે? કેરળમાં. બરાબર, કેરળના થુમ્બા ખાતે પ્રથમ પ્રક્ષેપણ મથક વિકસાવવામાં આવ્યું હતું. હવે આપણે જોઈ રહ્યા છીએ મિત્રો કે જે આપણે ડિપાર્ટમેન્ટ ઓફ સ્પેસ અંતર્ગત જે આવતું હતું ઉપરના ઓપ્શનો એ જોયા. એન્ટ્રિક્સ એક કોર્પોરેશન લિમિટેડ છે, એ પણ ડિપાર્ટમેન્ટ ઓફ સ્પેસ અંતર્ગત આવે છે. તો આપણે એન્ટ્રિક્સ વિશે થોડું સમજી લઈએ કે એન્ટ્રિક્સનું સ્થળ ક્યાં, એન્ટ્રિક્સ ક્યાં આવેલી છે? તો મિત્રો બેંગ્લુરુ, કર્ણાટક ખાતે આવેલી છે. ઇલેક્ટ્રોનિક્સની રાજધાની કહેવાય છે મિત્રો બેંગ્લોર. તો ત્યાં આગળ સૌથી વધુ ઇલેક્ટ્રોનિક્સ જે
સુવિધાઓ છે તે ઉપલબ્ધ છે. માટે એન્ટ્રિક્સ ક્યાં આગળ આવેલી છે? બેંગલુરુ કર્ણાટકમાં. બરાબર, અહીંયા આગળ જુઓ, ખાનગી લિમિટેડ કંપની છે આઈડીએ. બરાબર, એન્ટ્રિક્સ સપ્ટેમ્બર 1992માં શરૂ કરવામાં આવી હતી, જેને અવકાશ વિભાગના નિયંત્રણમાં આવી છે એન્ટ્રિક્સ. બરાબર, આનો મુખ્ય હેતુ શું હતો એન્ટ્રિક્સનો? તો અવકાશી સંસાધનોના વેચાણ કરવા, ટેકનિકલ ક્ષેત્રે સલાહ આપવી, ઇસરો દ્વારા વિકસિત ટેકનોલોજીની ટ્રાન્સફર કરવી તથા ભારતમાં ઔદ્યોગિક ક્ષેત્રે અવકાશ સંબંધિત ટેકનોલોજી અંગે ક્ષમતાનો વિકાસ કરવો. એટલે કે જે પણ ઇસરોના અવકાશી સંસાધનો બનાવવામાં આવે છે, ઇસરો દ્વારા એનું વેચાણ કરવું, એને સલાહ આપવી ટેકનિકલ ક્ષેત્રે. બરાબર, પછી એના ઇસરો દ્વારા વિકસિત જે ટેકનોલોજી બનાવવામાં આવી છે એને ટ્રાન્સફર કરવી બીજી જગ્યાએ, તથા તો ઔદ્યોગિક ક્ષેત્રે અવકાશ સંબંધિત જે ટેકનોલોજી છે એની ક્ષમતાનો વિકાસ કરવો એ એન્ટ્રિક્સનો મુખ્ય હેતુ છે. બરાબર, હવે જોઈએ આગળ. 2007માં સૌ પ્રથમ મિત્રો PSLV-C8ની મદદથી ઇટાલીનો ઓઝાઇલ ઉપગ્રહ પ્રક્ષેપિત કર્યો હતો. એટલે કે મિત્રો, ભારતે સૌ પ્રથમ વાણિજ્ય ક્ષેત્રે એન્ટ્રિક્સની મદદથી વાણિજ્ય ક્ષેત્રે સૌ પ્રથમ બીજા દેશનો ઉપગ્રહ જે આ પ્રક્ષેપિત કર્યો હોય એ કયો હતો? તો ઇટાલીનો ઓઝાઇલ. બરાબર, PSLV-C8 દ્વારા કર્યો હતો. ત્યારબાદ આપણે થોડી પ્રગતિ કરી. 2016માં PSLV-ની મદદથી કુલ 21 દેશોના 57 ઉપગ્રહો પ્રક્ષેપિત કર્યા. બરાબર, ત્યારબાદ જોઈએ 2008માં ભારત સરકાર દ્વારા મિનિ રત્નનો દરજ્જો મેળવ્યો. કોને? તો એન્ટ્રિક્સને. બરાબર, એન્ટ્રિક્સને મિનિ રત્નનો દરજ્જો આપવામાં આવ્યો છે. ખાસ યાદ રાખો, 2008માં ભારત સરકાર દ્વારા. બરાબર, હવે જુઓ મિત્રો, ઇસરો ડિપાર્ટમેન્ટ ઓફ સ્પેસ અંતર્ગત જે વિભાગ આવી રહ્યા છે એમાં છેલ્લું ઇસરો છે, બાકી બધા ઇસરોના નીચે છે. બરાબર, તો ઇસરો એ ખૂબ જ મહત્વનું છે. ઇસરોનું પૂરું નામ શું થાય મિત્રો? ઇસરો, ISRO. બરાબર, ઇન્ડિયન સ્પેસ રિસર્ચ ઓર્ગેનાઇઝેશન. બરાબર, ઇસરો, ISRO, ઇસરોનું પૂરું નામ થાય ઇન્ડિયન સ્પેસ રિસર્ચ ઓર્ગેનાઇઝેશન, જેની સ્થાપના યાદ રાખો 15 ઓગસ્ટ 1969, મતલબ કે આપણે જોઈ રહ્યા હતા કે ઇન્કોસ્પાનનું નામ બદલીને ઇસરો કરવામાં આવ્યું હતું. એટલે કે ઇસરોની સ્થાપના 15 ઓગસ્ટ 1969. બરાબર, આગળ જોવાનો મુખ્ય હેતુ, માનવ જાતિની સેવામાં અંતરિક્ષ પ્રૌદ્યોગિકી. એટલે કે માનવ જાતિની સેવામાં અંતરિક્ષનો જે વિકાસ છે મિત્રો, એની પ્રૌદ્યોગિકી જે માનવ જાતિની સેવા માટે વાપરવા માટે એવો એનો મુખ્ય હેતુ છે. જો એનું હેડક્વાર્ટર ક્યાં આગળ આવેલું છે? તો બેંગ્લોર કર્ણાટક ખાતે આવેલું છે. બેંગ્લોર કર્ણાટક ખાતે ઇસરોનું હેડક્વાર્ટર આવેલું છે. હાલના અધ્યક્ષ કોણ છે? હાલમાં ઇસરોના અધ્યક્ષ કૈલાસ વાદીવુ સિવન, કે સિવન મિત્રો ઇસરોના અધ્યક્ષ છે હાલમાં. મુખ્ય ઓર્ગેનાઇઝેશન છે ડિપાર્ટમેન્ટ ઓફ સ્પેસ, એટલે કે અવકાશ વિભાગ અંતર્ગત આવે છે ઇસરો. બરાબર, ડિપાર્ટમેન્ટ ઓફ સ્પેસ અને ઇસરોના અધ્યક્ષ એક જ હોય છે. યાદ રાખવાનું છે, ક્યારેક પૂછાય કે ડિપાર્ટમેન્ટ ઓફ સ્પેસના અધ્યક્ષ કોણ છે અને ઇસરોના અધ્યક્ષ કોણ છે? તો બંને એક જ હોય છે મિત્રો, કે સિવન જે ઇસરોના અધ્યક્ષ છે, ડિપાર્ટમેન્ટ ઓફ સ્પેસના પણ અધ્યક્ષ છે. બરાબર, હવે ઇસરો અંતર્ગત મિત્રો કઈ કઈ સંસ્થાઓ કામ કરે છે જે આપણે ચર્ચા કરી ચૂક્યા, કે VSSC, LPSC, SDSC, SHR, ISSC, SSC, NRSC, IPRSC, IISU, DECU, MCF, iSTRAC, LIOS અને IIRS. બરાબર, આટલી સંસ્થાઓ ઇસરો અંતર્ગત કામ કરી રહી છે. બરાબર, તો જોઈએ આપણે તમામને થોડી થોડી માહિતી મેળવી લઈએ, જેના કારણે આપણને વિજ્ઞાન અને ટેકનોલોજી ક્ષેત્રે મહત્વના જે મુદ્દા છે એના વિશે આપણને ખ્યાલ આવી જાય. બરાબર, તો ચાલો, VSSC નું પૂરું નામ છે વિક્રમ સારાભાઈ સ્પેસ રિસર્ચ સેન્ટર. બરાબર, વિક્રમ સારાભાઈ સ્પેસ રિસર્ચ સેન્ટર. બરાબર, યાદ રાખો VSSC નું પૂરું નામ. એની સ્થાપના 21 નવેમ્બર 1969 કરવામાં આવી હતી VSSC ની. ત્યાં આગળ તો થુંબા કેરળ ખાતે આની સ્થાપના કરવામાં આવી હતી. હવે આ સંસ્થાની મદદથી શું શું થયું છે? તો જુઓ, SLV થી ASLV તથા PSLV અને GSLV જેવા પ્રક્ષેપણ યાનોનું પરીક્ષણ સફળ કરવામાં આવ્યું. તો આ જે મિત્રો એ VSSC છે, થુંબા કેરળ ખાતે આવેલું છે, ત્યાંથી મિત્રો SLV, ASLV, PSLV, GSLV જેવા પ્રક્ષેપણ યાનોનું પરીક્ષણ સફળ બનાવવામાં આવ્યું છે. જુઓ અહીંયા આગળ શું થાય છે, તો પ્રક્ષેપણ યાનના સંશોધનમાં પ્રોપેલન્ટ અને પ્રચલન તંત્રની સાથે સાથે એરોડાયનેમિક, એરોસ્ટ્રક્ચરલ, એરોથર્મલ પર વિશેષ ધ્યાન આપવામાં આવે છે, જેથી બળતણનો ઓછો વપરાશ થાય અને કાર્યક્ષમતા વધે
એવું વિકાસ કરવામાં આવી રહ્યો છે વીએસએસસી ખાતેથી. તો યાદ રાખો વીએસએસસી ક્યાં આવેલું છે, થુંબા કેરળ ખાતે, જેનું નામ છે વિક્રમ સારાભાઈ સ્પેસ રિસર્ચ સેન્ટર. એલપીએસસી, એલપીએસસી નો પ્રશ્ન પૂછાય છે કે એલપીએસસી ક્યાં આવેલું છે મિત્રો, તો લિક્વિડ પ્રોપલ્શન સિસ્ટમ સેન્ટર જે તિરુવનંતપુરમ કેરળ ખાતે આવેલી છે, બરાબર. એલપીએસસી જેની સ્થાપના 1 જૂન 1987 ના રોજ કરવામાં આવી હતી તિરુવનંતપુરમ કેરળમાં, બરાબર. આનું મુખ્યાલય ખાતે સંશોધન અને વિકાસનો કાર્ય થાય છે મિત્રો. આ 3 જગ્યાએ આવેલી છે એલપીએસસી, બરાબર. એક તો તિરુવનંતપુરમ, બરાબર. બીજું ક્યાં આગળ આવેલું છે, નાગરિક ઓઇલ નજીક આવેલું છે. ત્રીજું ક્યાં આવેલું છે, બેંગ્લોર ખાતે આવેલું છે, બરાબર. 3 જગ્યાએ આવેલું છે, એમાં તિરુવનંતપુરમ જે છે મિત્રો ત્યાં આગળ તેનું મુખ્યાલય છે, બરાબર. અહીંયા આગળ સંશોધન અને વિકાસના કાર્યો થાય. શું થાય છે, સંશોધન અને વિકાસના કાર્યો. બીજું છે નાગરિક કોઇલ, નાગરિક કોઇલ નજીક મહેન્દ્રગીરીમાં, જે તમિલનાડુમાં આવેલું છે મિત્રો. આ ક્યાં આગળ આવેલું છે, તામિલનાડુમાં આવેલું છે. તામિલનાડુ ખાતે પ્રક્ષેપણ વાહનો માટે પ્રવાહી બળતણ, અહીંયા આગળ પ્રવાહી બળતણ જે વપરાય છે પ્રક્ષેપણ યાનો માટે, એના પરીક્ષણની સુવિધા છે, બરાબર. ત્રીજું સેન્ટર છે બેંગ્લોરમાં, ઉપગ્રહોમાં વપરાતા પ્રવાહી બળતણની પ્રણાલીનું કાર્ય કરે છે. ઉપગ્રહોમાં જે પ્રવાહી બળતણ વાપરવામાં આવે છે એની પ્રણાલીનું કાર્ય કરે છે બેંગ્લોર. એટલે કે મિત્રો લિક્વિડ પ્રોપલ્શન સિસ્ટમ સેન્ટર, એટલે આપણને એના નામ પરથી ખબર પડી જાય, લિક્વિડ એટલે કે મિત્રો જે પ્રવાહી બળતણ વાપરવામાં આવે છે રોકેટમાં, ઉપગ્રહોમાં, એના સંશોધન માટેનું કાર્ય કરે છે, બરાબર. જો જુઓ, કેન્દ્રમાં પ્રક્ષેપણ રોકેટ તથા અવકાશયાનોના પ્રચલન તંત્રમાં વપરાતા પ્રવાહી બળતણ તથા તેને લગતા અન્ય સાધનોના વિકાસ તથા ઉત્પાદનની વ્યવસ્થા કોણ કરે છે, એલપીએસસી, એટલે કે લિક્વિડ પ્રોપલ્શન સિસ્ટમ સેન્ટર, બરાબર. ખ્યાલ આવી ગયો. હવે જુઓ અહીંયા આગળ એસડીએસસી આપેલું છે મિત્રો. એસડીએસસી એટલે કે સતીશ ધવન સ્પેસ સેન્ટર, પૂરું નામ છે યાદ રાખો એસડીએસસી સતીશ ધવન સ્પેસ સેન્ટર, જેની સ્થાપના 1 ઓક્ટોબર 1971 માં કરવામાં આવી હતી. ક્યાં આગળ કરવામાં આવી હતી, તો આંધ્રપ્રદેશ હરિકોટા ખાતે મિત્રો એનું હેડક્વાર્ટર આવેલું છે અને ત્યાં આગળ એની સ્થાપના કરવામાં આવી હતી. હરિકોટા, શ્રીહરિકોટા, શ્રીહરિકોટા ક્યાં આગળ આવેલું છે, આંધ્રપ્રદેશમાં, બરાબર. ઇસરોનું પ્રાથમિક પ્રક્ષેપણ મથક છે મિત્રો. ઇસરોનું પ્રક્ષેપણ મથક કયું છે, પ્રાથમિક પ્રક્ષેપણ મથક. તો ઇસરોનું જે પ્રાથમિક પ્રક્ષેપણ મથક એ એસડીએસસી કહેવાય છે, એટલે કે સતીશ ધવન સ્પેસ સેન્ટર. આને એસએચએઆર, એસએચએઆર, બરાબર. શ્રી હરિકોટા રેન્જ કહેવામાં આવે છે, શ્રી હરિકોટા રેન્જ પણ કહેવામાં આવે છે એસડીએસસી ને, બરાબર. નિમ્ન મધ્ય અને ભૂસ્થૈતિક કક્ષામાં ઉપગ્રહોને પહોંચાડવા માટે, કઈ કઈ કક્ષાઓ, નિમ્ન મધ્ય અને ભૂસ્થૈતિક કક્ષામાં ઉપગ્રહને પહોંચાડવા માટે આ પ્રક્ષેપણ કેન્દ્રનો ઉપયોગ કરવામાં આવે છે. કયું પ્રક્ષેપણ કેન્દ્ર, એસડીએસસી, બરાબર. ચાલો અહીંયા આગળ જુઓ આઈએસએસસી, આઈએસએસસી એટલે કે ઇસરો સેટેલાઇટ સેન્ટર, બરાબર, જેનું મુખ્ય મથક આવેલું છે બેંગ્લોર કર્ણાટક ખાતે. યાદ રાખો ખાસ, બેંગ્લોર કર્ણાટક ખાતે આનું મુખ્ય મથક આવેલું છે. આમાં શું સહાયતા કરે છે આ ઇસરોને, બરાબર. તો ઉપગ્રહ બનાવવાની તકનીકી અને ઉપગ્રહ પ્રણાલીના અમલીકરણ માટે જે વૈજ્ઞાનિક તકનીકીની સહાયતા પૂરી પાડે છે. આઈએસએસસી શું કરે છે, તો જે ઇસરોને જે ઉપગ્રહ બનાવવાની તકનીકી છે અને ઉપગ્રહ પ્રણાલીના અમલીકરણ માટે જે વૈજ્ઞાનિક તકનીકી જે વપરાય છે એની સહાયતા કોણ પૂરી પાડે છે, આઈએસએસસી, બરાબર, ઇસરો સેટેલાઇટ સેન્ટર. જો એસએસસી, એસએસસી ખૂબ જ મહત્વનું મિત્રો એક મુદ્દો છે. એસએસસીનું સેન્ટર અમદાવાદ ગુજરાત ખાતે પણ આવેલું છે, બરાબર, જે અમદાવાદ ગુજરાત ખાતે પણ આવેલું છે એસએસસી. એસએસસીનું પૂરું નામ છે સ્પેસ એપ્લિકેશન સેન્ટર, યાદ રાખો સ્પેસ એપ્લિકેશન સેન્ટર. આના સ્થળ ક્યાં આગળ આવેલો છે, તો અમદાવાદ અને દિલ્હી બે જગ્યાએ આવેલા છે, બરાબર. આમાં મિત્રો શું ઉપયોગ કરવાનો છે, તો ઉપગ્રહમાં જે પેલોડ મૂકવામાં આવે છે પેલોડનો વિકાસ કરવાનું કામ કોણ કરે છે, એસએસસી, એસએસસી. એસએસસી શું કરે છે, તો ઉપગ્રહમાં જે પેલોડ મૂકવામાં આવે છે એનો વિકાસ કરે છે. જો આનાથી શું ફાયદો થાય, તો સંદેશા વ્યવહાર, નૌકાયાન, ભૂ અવકોલન, હવામાન શાસ્ત્ર, અગ્રહી અવલોકનો, બરાબર, માટે જે પેલોડો બનાવવામાં આવે છે આ બધા સંસ્થાઓ માટે, નૌકાયાન કરવા માટે, ભૂ અવલોકન કરવું હોય, હવામાન શાસ્ત્ર હોય, ગ્રહી અવલોકનો કરવા, સંદેશા વ્યવહાર માટે જે પેલોડ બનાવવામાં આવે છે એ પેલોડનો વિકાસ કોણ કરે છે, એસએસસી, એટલે કે સ્પેસ એપ્લિકેશન સેન્ટર, જે અમદાવાદ અને દિલ્હી ખાતે આવેલી છે. આટલું યાદ રાખવાનું છે, બરાબર. જુઓ આગળ આઈપીઆરએસસી, આઈપીઆરસી
આઈપીઆરસી એટલે કે ઇસરો પ્રોપલ્ઝન કોમ્પ્લેક્સ, બરાબર. આઈપીઆરસી નું પૂરું નામ ઇસરો પ્રોપલ્ઝન કોમ્પ્લેક્સ, બરાબર. આ આવેલું છે મહેન્દ્રગીરી તમિલનાડુ ખાતે આવેલું છે, બરાબર. યાદ રાખો મહેન્દ્રગીરી તમિલનાડુ ખાતે. આમાં શું ઉપયોગ થાય? તો આઈપીઆરસી મદદ કરશે ઇસરોને પ્રવાહી પ્રચલન તંત્ર જે છે, પ્રવાહી પ્રચલન તંત્ર પ્રણાલી કેન્દ્રમાં વિકસિત પ્રચાલન તંત્રની પ્રણાલીઓ અને તબક્કાઓનું પરીક્ષણ કરવામાં આવે છે. એકીકરણ અને સંકલન માટે સંકળાયેલા છે, બરાબર. જે તબક્કાઓનું પરીક્ષણ કરવામાં આવી રહ્યું છે, જ્યાં આગળ વિકસિત પ્રચાલન તંત્રની પ્રણાલીઓ છે, બરાબર, એનું એકીકરણ અને સંકલન સાથે સંકળાયેલી છે આઈપીઆરસી, ઇન્ડિયા ઇસરો પ્રોપલ્ઝન કોમ્પ્લેક્સ, બરાબર. ચાલો એનઆરએસસી, એનઆરએસસી નું પૂરું નામ છે નેશનલ રિમોટ સેન્સિંગ સેન્ટર, નેશનલ બરાબર રિમોટ સેન્સિંગ સેન્ટર એ એનઆરએસસી નું પૂરું નામ છે. આ ક્યાં આગળ આવેલી છે? તો હૈદરાબાદ ખાતે આવેલી છે, તેલંગાણામાં, બરાબર. એનઆરએસસી હૈદરાબાદ ખાતે, બરાબર. આ સંસ્થાનું કાર્ય શું? તો મિત્રો, આ સંસ્થા રાષ્ટ્રીય દૂર સંવેદન એજન્સી, પહેલા કયા નામે ઓળખાતી હતી? રાષ્ટ્રીય દૂર સંવેદન એજન્સી, જે અવકાશ વિભાગ નીચે કાર્ય કરતી હતી, બરાબર. હવે તે ઇસરો નીચે કાર્ય કરે છે. પહેલા ડાયરેક્ટ અવકાશ ડિપાર્ટમેન્ટ ઓફ સ્પેસ નીચે કાર્ય કરતી હતી. કઈ સંસ્થા નામ હતું? રાષ્ટ્રીય દૂર સંવેદન એજન્સી, બરાબર. ત્યારબાદ હવે ઇસરો નીચે કામ કરે છે. જો અહીંયા આગળ ક્યાં આવેલી છે? તો 65 કિમી દૂર સાદનગરમાં ભારતના તથા અન્ય દેશોના દૂર સંવેદન ઉપગ્રહો દ્વારા મળતા રેડિયો સંકેતો ગ્રહણ કરી એમાંથી ભૂમિની તસવીરો તૈયાર કરી તેનું અર્થઘટન કરી છે. તો મિત્રો, એનઆરએસસી જે છે એ સાદનગરમાં આવેલી છે, હૈદરાબાદથી 65 કિલોમીટરમાં, બરાબર. ત્યાં આગળ શું કામ થાય છે? તો ભારતના અને વિદેશોના જે ઉપગ્રહો છે, સંવેદન ઉપગ્રહો છે, દૂર સંવેદન ઉપગ્રહો, તેના દ્વારા જે રેડિયો સંકેતો મળે છે એને ગ્રહણ કરે છે અને એના પરથી ભૂમિની તસવીરો તૈયાર કરે છે અને એનું અર્થઘટન કરે છે, બરાબર. આ એનું કામ છે. જુઓ, 5 પ્રાદેશિક ક્ષેત્રો આવેલા છે એનઆરએસસી ના, બરાબર. ક્યાં ક્યાં આગળ છે? તો એક તો બેંગલુરુ, દહેરાદૂન, જોધપુર, બરાબર, નાગપુર, કલકત્તા. તો આ જે 5 પ્રાદેશિક ક્ષેત્રો છે બેંગ્લોરના એનઆરએસસી ના, બરાબર, એ કઈ કઈ જગ્યાએ આવેલા છે એ આપણે યાદ રાખવાના છે, બરાબર. હવે આ જે 5 ક્ષેત્રોમાં શું કામ કરવામાં આવે છે અને કયા ઉપગ્રહો દ્વારા માહિતી મેળવવામાં આવે છે એના વિશે જોઈએ. તો જુઓ, નીચે આપણને આપેલું છે કે ઉપગ્રહો જે માહિતી મેળવવા માટે વપરાય છે, કયા કયા ઉપગ્રહો છે આપણને? રિસોર્સ સેટ, યાદ રાખો, રિસોર્સ સેટ, ઓશન સેટ, કાર્ટોસેટ, આઈઆરએસ અને આઈએમએસ. આ જે ઉપગ્રહો છે એના પરથી આ જે એનઆરએસસી છે એ માહિતી મેળવે છે, બરાબર. કઈ જગ્યાએથી? 5 પ્રાદેશિક ક્ષેત્રો છે, અલગ અલગ આપેલા છે, બેંગલુરુ, દહેરાદૂન, જોધપુર, નાગપુર અને કલકત્તા. આ 5 જગ્યાએથી આ માહિતી મેળવવામાં આવે છે અને એના પરથી જે રેડિયો સંકેતોનું ગ્રહણ કરે છે અને ભૂમિની તસવીરો તૈયાર કરી તેનું અર્થઘટન કરે છે, બરાબર. તો આ પણ એક ઇસરોનો પાર્ટ છે, બરાબર. ચાલો આગળ જોઈએ. આઈઆઈએસયુ, અહીંયા આગળ જુઓ, આઈઆઈએસયુ શું છે? તો એનું પૂરું નામ પહેલા જાણી લો કે ઇસરો ઇનર્શિયલ સિસ્ટમ યુનિટ, બરાબર. ઇસરો ઇનર્શિયલ સિસ્ટમ યુનિટ એ આઈઆઈએસયુ નું પૂરું નામ છે. ક્યાં આગળ આવેલું છે? તો તિરુવનંતપુરમ, કેરળ. એનું સ્થળ યાદ રાખો મિત્રો, બરાબર, તિરુવનંતપુરમમાં આવેલું છે ઇસરો, ઇસરો ઇનર્શિયલ સિસ્ટમ યુનિટનું, બરાબર. હવે જુઓ, ઇસરોના પ્રક્ષેપણ વાહનો તથા અવકાશયાનોના કાર્યક્રમોમાં દિશા નિયંત્રણ અને માર્ગદર્શક તંત્ર માટે જે ઉપયોગમાં લેવામાં આવી રહી છે જડતવીય પદ્ધતિના ઉપકરણોની રચના કરે છે. તો આઈઆઈએસયુનું કામ શું છે? કે જે ઇસરોમાં મિત્રો દિશા નિયંત્રણ અને માર્ગદર્શન તંત્ર માટે જે ઉપયોગમાં લેવાઈ રહી છે જડતવીય પદ્ધતિ, એના ઉપકરણો બનાવી રહી છે. કોણ? આઈઆઈએસયુ, બરાબર. હવે જુઓ, વિવિધ પ્રકારના પ્રક્ષેપણ વાહનો અને અવકાશયાનો માટેના નિર્માણ અને ઉત્પાદનની ક્ષમતા મેળવી છે. તો આઈઆઈએસયુએ મિત્રો પ્રક્ષેપણ વાહનો બનાવવા માટે અને અવકાશયાનોના જે નિર્માણ કરવામાં આવી રહ્યા છે એના ઉત્પાદનની ક્ષમતા પણ તેને મેળવી છે આઈઆઈએસયુએ, બરાબર. જુઓ, બીજો મુદ્દો છે આપણો ડીઈસીયુ. આ ડીઈસીયુ શું છે, બરાબર? તો ડીઈસીયુ નું પૂરું નામ છે મિત્રો ડેવલપમેન્ટ એન્ડ એજ્યુકેશનલ કોમ્યુનિકેશન યુનિટ. DUCU નું પૂરું નામ છે ડેવલપમેન્ટ એન્ડ એજ્યુકેશન કોમ્યુનિકેશન યુનિટ, પૂરું નામ યાદ રાખો. આ સંસ્થા ક્યાં આગળ આવેલી છે? તો અમદાવાદ ખાતે, મિત્રો, અમદાવાદ ગુજરાત ખાતે આવેલી સંસ્થા છે DUCU, બરાબર. આનું કામ શું છે? તો સમાજને મિત્રો ઉપયોગી થાય એવા ટેલિવિઝન કાર્યક્રમોનું આયોજન કરવામાં આવે છે, બરાબર. ત્યારબાદ જો આના મુખ્ય પ્રોગ્રામ એટલે કે જે આ ટેલિવિઝન કાર્યક્રમનું આયોજન કરે છે DUCU, બરાબર.
તો એના મુખ્ય પ્રોગ્રામો કયા છે? તો અહીંયા આગળ મુખ્ય પ્રોગ્રામોમાં આપણને આપેલા છે કે ટેલી એજ્યુકેશન, બરાબર, ટેલી મેડિસિન, ગ્રામ સેટ પ્રોગ્રામ, બરાબર, આપત્તિ વ્યવસ્થાપન. એટલે કે મિત્રો, જ્યારે આપત્તિ સર્જાતી હોય એના વ્યવસ્થાપન માટે કેવી કેવી કામગીરી કરવી, ગ્રામ સેટનો પ્રોગ્રામ છે, ટેલી મેડિસિનનો છે, ટેલી એજ્યુકેશનનો છે. આ બધા પ્રોગ્રામનું જે આયોજન કોણ કરે છે? DECU, બરાબર, ડેવલપમેન્ટ એન્ડ એજ્યુકેશન કોમ્યુનિકેશન યુનિટ, બરાબર. હવે જુઓ MCF. MCF એટલે શું? તો MCF એટલે માસ્ટર કંટ્રોલ ફેસિલિટી, બરાબર. એનું પૂરું નામ યાદ રાખો, માસ્ટર કંટ્રોલ ફેસિલિટી એનું પૂરું નામ છે, બરાબર. એટલે કે આ જે MCF છે એ ભૂસ્થિર કક્ષામાં જે ઉપગ્રહો રહેલા છે એનું નિયંત્રણ કરે છે, ત્યાંથી એનું કંટ્રોલ કરે છે, બરાબર. આના કેન્દ્રો ક્યાં આગળ આવેલા છે? તો હસન જે કર્ણાટક ખાતે આવેલું છે અને ભોપાલ મધ્યપ્રદેશ ખાતે આવેલું છે. બે જગ્યાએ આના કેન્દ્રો આવેલા છે મિત્રો, MCFના માસ્ટર કંટ્રોલ ફેસિલિટીના. જે ભૂસ્થિર કક્ષામાં ઉપગ્રહો રહેલા છે એના નિયંત્રણનું કાર્ય કરે છે MCF, બરાબર. જો આગળનો મુદ્દો છે LEOS. તો LEOS એનું પૂરું નામ શું થાય? લેબોરેટરી ફોર ઇલેક્ટ્રો ઓપ્ટિક્સ સિસ્ટમ, બરાબર, યાદ રાખો. અને એનું સ્થળ ક્યાં આગળ આવેલું છે? બેંગલુરુ કર્ણાટક ખાતે. LEOSનું સ્થળ બેંગલુરુ કર્ણાટક ખાતે આવેલું છે. આનું કાર્ય શું છે? તો દૂર સંવેદન તથા હવામાન વિષયક જે પેલોડ બનાવવામાં આવી રહ્યા છે મિત્રો, એનું વિદ્યુત પ્રકાશિકી સંવેદકની રચના અને એના વિકાસનું કાર્ય કોણ કરે છે? ઇલેક્ટ્રો ઓપ્ટિક્સ સિસ્ટમ, લેબોરેટરી ફોર ઇલેક્ટ્રો ઓપ્ટિક્સ સિસ્ટમ, LEOS, બરાબર. અહીં આગળ જુઓ, અહીંયા આપણને આપેલું છે કે પૃથ્વી સંવેદક, તારા સંવેદક, સૂર્ય સંવેદક, ચુંબકીય સંવેદક, તંતુ પ્રકાશીય ભ્રમણદર્શક, તાપમાન સંવેદક જેવા ઇલેક્ટ્રોનિક યંત્રોનો વિકાસ કોણ કરે છે? LEOS. તો મિત્રો, જે આ સંવેદક યંત્રો છે જેમાં હવામાન અને દૂર સંવેદન વિષયના જે પેલોડ બનાવવામાં આવી રહ્યા છે, વિદ્યુત પ્રકાશિકી સંવેદકની રચના કરવાની હોય એ આપણને યંત્રો જે નીચે આપેલા છે એવા યંત્રોની રચના કોના દ્વારા કરવામાં આવી છે? તો LEOS દ્વારા, બરાબર. તો LEOSનું સ્થાન ક્યાં આગળ આવેલું છે આપણે યાદ રાખવાનું છે? બેંગ્લોર કર્ણાટક ખાતે. હવે જુઓ ઇસ્ટ્રાક એવું છે મિત્રો, એનું પૂરું નામ કરીએ તો આપણે ઇસરો ટેલિમેટ્રી ટ્રેકિંગ એન્ડ કમાન્ડ નેટવર્ક. મિત્રો, ઇસ્ટ્રાકનું પૂરું નામ છે ઇસરો ટેલિમેટ્રી ટ્રેકિંગ એન્ડ કમાન્ડ, બરાબર, કમાન્ડ નેટવર્ક. આનું સ્થાન ક્યાં આગળ આવેલું છે? બેંગ્લુરુ કર્ણાટક. મિત્રો, આના નામ પરથી જ આપણને ખ્યાલ આવી જાય કે ઇસ્ટ્રાકનું કામ શું હશે. તો જે રોકેટની કામગીરી છે એમાં દૂરમાપન, પથ શોધન, બરાબર, ટ્રેકિંગ એટલે કે આપણને ટ્રેક કરે, બરાબર, કમાન્ડ આપે એટલે કે દૂર આદેશ તંત્રની જે મહત્વની ભૂમિકાઓ આપતું હોય છે, કમાન્ડ આપતું હોય છે જે આપણે રોકેટ પ્રક્ષેપણ કરતા હોય એ વખતે, એનું નેટવર્ક છે ઇસરો ટેલિમેટ્રી ટ્રેકિંગ એન્ડ કમાન્ડ નેટવર્ક, બરાબર. આનું સ્થાન બેંગ્લોર ખાતે આવેલું છે. જો અહીંયા આગળ જોઈએ તો ઉપગ્રહ તથા પ્રક્ષેપક રોકેટની કામગીરીમાં દૂરમાપન, પથ શોધન અને દૂર આદેશ તંત્રની મહત્વની અને અત્યંત આવશ્યક ભૂમિકા ભજવવામાં આવે છે. કોના દ્વારા? ઇસ્ટ્રાક દ્વારા, બરાબર. હવે જુઓ આમાંથી શું આનો ઉપયોગ શું થઈ શકે ઇસ્ટ્રાકથી, બરાબર. તો જે હવામાન સેવા છે, બરાબર, તેમાં શોધ અને બચાવ, જ્યારે કોઈ આપત્તિ આવી જાય, બરાબર, ત્યારે એમાં શોધ અને બચાવ માટે ઉપગ્રહ તંત્ર એની મદદ કરતું હોય છે, બરાબર. આપત્તિકાળ દરમિયાન પ્રબંધ કાર્ય કરી શકાય છે. ભારતના પ્રાદેશિક નૌકાયાન ઉપગ્રહ તંત્રમાં પૂરક સેવા આપી રહ્યું છે. તો મિત્રો, ઇસ્ટ્રાક ક્યાં ક્યાં આગળ આપી રહ્યું છે સેવા? તો હવામાન સેવામાં, શોધ અને બચાવ ઉપગ્રહ તંત્રમાં, આપત્તિકાળ દરમિયાન પ્રબંધ કાર્ય કરવામાં, ભારતના પ્રાદેશિક નૌકાયાન ઉપગ્રહ તંત્રમાં પૂરક સેવા આપી રહ્યું છે એ આપણે જાણવાનું છે, બરાબર. હવે આના બીજા અન્ય પણ કેન્દ્રો છે મિત્રો, અલગ અલગ જગ્યાએ કેન્દ્રો બનાવવામાં આવે છે, કારણ કે એક જગ્યાએથી આટલું બધું ટ્રેકિંગ અને કમાન્ડ આપી ન શકાય એટલા માટે ભારતે પોતાના અલગ અલગ જગ્યાએ કેન્દ્રો બનાવ્યા છે, બરાબર. તો કયા કયા કેન્દ્રો છે જુઓ? બેંગ્લોર ખાતે, લખનૌમાં, મોરેશિયસમાં, શ્રીહરિકોટા, પોર્ટ બ્લેર, તિરુવનંતપુરમ, બ્રુનેઈ, વિયાક જે ઇન્ડોનેશિયામાં આવેલા છે, બરાબર, આવી જગ્યાએ કેન્દ્રો બનાવવામાં આવે છે. અને ત્યાંથી આ જે ઉપગ્રહોનું અને રોકેટની જે પ્રક્ષેપણ કરવામાં આવી રહ્યું છે એનું સંચાલન, એને કમાન્ડ આપવાનું અને એનો પથ શોધવાનું કામગીરી કરવામાં આવે છે, બરાબર. જુઓ અહીંયા આગળ આપણે જોઈએ તો બ્યાલાલુ જે બેંગ્લોર ખાતે આવેલું છે તેનું ખૂબ જ મહત્વ છે મિત્રો. એનું પૂરું નામ છે ઇન્ડિયન ડીપ સ્પેસ નેટવર્ક, IDSN, ઇન્ડિયન ડીપ સ્પેસ નેટવર્ક, જે બ્યાલાલુ બેંગ્લોર ખાતે આવેલું છે એ જોવાનું છે, બરાબર.
આનો ઉપયોગ શું થાય તો લાંબા અંતરના જે મિશન કરવામાં આવી રહ્યા છે મિત્રો, ચંદ્રયાન, મોમ, માર્સ ઓર્બિટર મિશન, એમાં મહત્વની પાયાની ભૂમિકા ભજવે છે આ IDSN. બરાબર, તો IDSN નું પૂરું નામ યાદ રાખો, ઇન્ડિયન ડીપ સ્પેસ નેટવર્ક. ક્યાં આગળ આવેલું છે? બેલાલુ, બેંગ્લોર ખાતે. બરાબર, તો આ ઇસ્ટ્રાક હતી મિત્રો. હવે જોઈએ આપણે તો IIRS. IIRS નું પૂરું નામ છે ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ રિમોટ સેન્સિંગ. ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ રિમોટ સેન્સિંગ જે દહેરાદૂન ઉત્તરાખંડ ખાતે આવેલી છે. ક્યાં આગળ? ઉત્તરાખંડમાં દહેરાદૂન ખાતે આવેલી છે IIRS. બરાબર, આનું કામ શું? તો શિક્ષણ અને તાલીમ કાર્યક્રમોમાં અનુસ્નાતક કક્ષાએ જે રિમોટ સેન્સિંગ વિષયમાં નિપુણતાની ક્ષમતા હાંસલ કરવાનું છે. બરાબર, તો અનુસ્નાતક કક્ષાએ જે શિક્ષણ અને તાલીમ કેન્દ્રો આપવામાં આવી રહ્યા છે એ તાલીમ કેન્દ્રો અને શિક્ષણમાં રિમોટ સેન્સિંગ વિષયમાં જે ખૂબ જ સારી એવું પ્રભુત્વ જળવાઈ રહે એ માટેની કામગીરી કોણ કરે છે મિત્રો? તો IIRS. બરાબર, IIRS નું પૂરું નામ છે ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ રિમોટ સેન્સિંગ. બરાબર, યાદ રાખો. હવે જુઓ અહીંયા આગળ IIA. IIA શું છે? તો IIA નું પૂરું નામ પહેલા યાદ રાખો, ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ એસ્ટ્રોફિઝિક્સ. ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ એસ્ટ્રોફિઝિક્સ જે બેંગ્લોર કર્ણાટક ખાતે આવેલું છે. ક્યાં આગળ આવેલું છે? બેંગ્લોર કર્ણાટક ખાતે આવેલું છે. બરાબર, સંસ્થાની શરૂઆત ક્યારે કરવામાં આવી હતી? તો 1786 એક ખાનગી વૈદ્યશાળા તરીકે કરવામાં આવી હતી IIA ની. બરાબર, કોણે કરી હતી? તો વિલિયમ પેટ્રી દ્વારા કરવામાં આવી હતી ચેન્નઈ ખાતે. એક ખાનગી વેધશાળા તરીકે આની સ્થાપના કરવામાં આવી હતી. બરાબર, વિલિયમ પેટ્રી દ્વારા ચેન્નઈમાં. બરાબર, 1786. હવે જુઓ આના કેટલાક કેન્દ્રો આવેલા છે સંસ્થાના અલગ અલગ જગ્યાએ. કઈ કઈ જગ્યાએ છે? તો કોડાઈ કેનાલમાં, કાવાલુરમાં, ગૌરી બિહનુર ખાતે આના કેન્દ્રો આવેલા છે. બરાબર, યાદ રાખો, મહત્વના કેન્દ્રો છે કોડાઈ કેનાલ, કાવાલુર અને ગૌરી બિહનુર. બરાબર, કઈ સંસ્થા? તો IIA ના. હવે જુઓ એસ્ટ્રોસેટના નિર્માણ પાછળ આ સંસ્થાનો મોટો ફાળો છે. તો એસ્ટ્રોસેટ જે બનાવવામાં આવ્યો મિત્રો એના નિર્માણ પાછળ કઈ સંસ્થા સૌથી મહત્વની છે? તો IIA, ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ એસ્ટ્રોફિઝિક્સ. બરાબર, એસ્ટ્રોસેટ ભારતની પ્રથમ બહુવિધ તરંગ લંબાઈઓ પર કામ કરતી એક વૈધશાળા છે. બરાબર, એની જોઈએ તો આપણે 28 સપ્ટેમ્બર 2016 PSLV C30 દ્વારા 850 કિમી ઊંચાઈએ સ્થાપિત કરવામાં આવ્યું છે એસ્ટ્રોસેટ. બરાબર, જે વેધશાળા છે, બરાબર, એને કયા યાન દ્વારા પ્રક્ષેપિત કરવામાં આવ્યું છે? પ્રશ્ન પૂછાય કે PSLV C30 દ્વારા. બરાબર, ક્યારે? 28 સપ્ટેમ્બર 2016 રોજ. કેટલી કિમી ઊંચાઈએ છે? 850 કિમી ઊંચાઈએ આની સ્થાપિત કરવામાં આવી છે. કઈ? તો એસ્ટ્રોસેટ. બરાબર, એના નિર્માણ પાછળ સૌથી મહત્વનો ફાળો IIA નો છે, ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ એસ્ટ્રોફિઝિક્સ જે બેંગ્લોર કર્ણાટક ખાતે આવેલી છે. બરાબર, એના અન્ય કેન્દ્રો ક્યાં આગળ આવેલા છે? કોડાઈ કેનાલ, કાવાલુર, ગૌરી બિહનુર. બરાબર, આપણે જોઈ રહ્યા છીએ કે ભારતીય અંતરિક્ષ કાર્યક્રમની ઉત્પત્તિ વિશે તો મિત્રો માહિતી મેળવી આપણે ઘણી બધી, કે ડિપાર્ટમેન્ટ ઓફ સ્પેસ વિશે, તેની અંતર્ગત કઈ કઈ સંસ્થાઓ કાર્ય કરી રહી છે. બરાબર, ડિપાર્ટમેન્ટ ઓફ સ્પેસ પછી ઇસરો જે એની જ અંતર્ગત કામગીરી કરે છે, તો ઇસરો અંતર્ગત કઈ કઈ સંસ્થાઓ કામ કરી રહી છે, તેનું સ્થાન ક્યાં છે, તેનું કાર્ય શું છે, બરાબર, તેનો મુખ્ય હેતુ શું છે, એના વિશે આપણે સમજણ મેળવી લીધી છે. બરાબર, તો અહીંયા આગળ આપણને પ્રશ્નો પૂછી શકાતા હોય ક્યારેક વિજ્ઞાન અને ટેકનોલોજીમાં, કે કેવા પ્રકારના પ્રશ્નો આવતા હોય, તો આપણે થોડા પ્રશ્નોની ચર્ચા કરી લઈએ. બરાબર, તો સૌથી પહેલા ઇસરોનું પૂરું નામ જણાવો. આવો પ્રશ્ન પૂછાય તો મિત્રો એકદમ આસાન છે, ઇસરો એટલે ઇન્ડિયન સ્પેસ રિસર્ચ ઓર્ગેનાઇઝેશન. બરાબર, યાદ રાખો, ઇસરોનું પૂરું નામ છે ઇન્ડિયન સ્પેસ રિસર્ચ ઓર્ગેનાઇઝેશન. ઇસરોની સ્થાપના કેવી રીતે કરવામાં આવી હતી મિત્રો? તો ઇન્કોસ્પાર, ઇન્કોસ્પાર જે હતું મિત્રો એનું નામ બદલીને કરવામાં આવી હતી 1969. બરાબર, 15 ઓગસ્ટ 1969 તારીખ યાદ રાખો ઇસરોની સ્થાપનાની. બરાબર, તો ઇન્કોસ્પાનનું નામ બદલીને, બરાબર, નામ બદલીને સ્થાપના કરવામાં આવી હતી ઇસરો. બરાબર, ઇન્કોસ્પાર, ઇન્કોસ્પારની જે મિત્રો રચના કોના દ્વારા કરવામાં આવી હતી? ઇન્કોસ્પારની રચના તો ડોક્ટર હોમી ભાભા દ્વારા, યાદ રાખવાનું છે, ઇન્કોસ્પારની રચના ડોક્ટર હોમી ભાભા દ્વારા કરવામાં આવી હતી. એના પ્રથમ ચેરમેન કોણ હતા? તો ઇન્કોસ્પારના પ્રથમ ચેરમેન ડોક્ટર વિક્રમ સારાભાઈ રહી ચૂક્યા હતા. બરાબર, સ્થાપના ડોક્ટર હોમી ભાભા દ્વારા, ચેરમેન ડોક્ટર વિક્રમ સારાભાઈ. બરાબર, એનું નામ 15 ઓગસ્ટ 1969 બદલીને ઇસરો કરવામાં આવ્યું. એનું પૂરું નામ છે ઇન્ડિયન સ્પેસ રિસર્ચ ઓર્ગેનાઇઝેશન. બરાબર, અહીંયા આગળ આપણે જોઈએ
કે ઇસરો અગાઉ કયા નામે ઓળખાતી હતી? તો આપણે જોઈ ચૂક્યા કે ઇન્ડિયન નેશનલ કમિટી ફોર સ્પેસ રિસર્ચ, એટલે કે ઇન્કોસ્પા, બરાબર. આનું પૂરું નામ આપેલું છે ઇન્ડિયન નેશનલ કમિટી ફોર સ્પેસ રિસર્ચ, બરાબર. અહીંયા આગળ જુઓ, SSC નું પૂરું નામ જણાવો, SAC, સ્પેસ એપ્લિકેશન સેન્ટર, બરાબર. SAC નું પૂરું નામ છે સ્પેસ એપ્લિકેશન સેન્ટર. આપણને એવો પ્રશ્ન પૂછાય કે SAC કયા સ્થળે કાર્યરત છે હાલમાં? તો અહીંયા આગળ બે સ્થળ છે મિત્રો SAC ના, એક અમદાવાદ છે, બરાબર, અને બીજું કયું છે? દિલ્હી. આ બંને જગ્યાએ સ્પેસ એપ્લિકેશન સેન્ટર જે ઇસરો અંતર્ગત કાર્ય કરી રહી છે, બરાબર, જેનું સ્થળ એક અમદાવાદ છે જે ગુજરાતમાં આવેલું છે, અને દિલ્હી, આ બે જગ્યાએ SAC કામ કરી રહી છે, બરાબર. એનું પૂરું નામ સ્પેસ એપ્લિકેશન સેન્ટર છે. આગળ જુઓ, અહીંયા આગળ 24મો પ્રશ્ન છે, રાષ્ટ્રીય દૂર સંવેદન કેન્દ્ર ક્યાં આવેલું છે? રાષ્ટ્રીય દૂર સંવેદન કેન્દ્ર જે દહેરાદૂન ઉત્તરાખંડ ખાતે આવેલું છે મિત્રો, બરાબર. હવે આ જે રાષ્ટ્રીય દૂર સંવેદન કેન્દ્ર છે એના વિશે આપણે જોઈએ તો પ્રશ્ન પૂછી શકાય કે એ રાષ્ટ્રીય દૂર સંવેદન કેન્દ્ર શું છે, બરાબર. તો રાષ્ટ્રીય દૂર સંવેદન એજન્સી છે મિત્રો, જે અવકાશ વિભાગ નીચે જ કાર્યરત કરે છે, બરાબર. એની અંદર રેડિયો સંકેતોનું જે મિત્રો ઉપગ્રહ દ્વારા આવી રહ્યા છે એને ગ્રહણ કરે છે અને ભૂમિની તસવીરો તૈયાર કરવામાં આવે છે અને એનું અર્થઘટન કરવામાં આવે છે રાષ્ટ્રીય દૂર સંવેદન કેન્દ્ર દ્વારા, બરાબર. ચાલો જોઈએ આગળ આપણે, તો PRLની સ્થાપના કોણે કરી? PRL એટલે સૌથી પહેલા પ્રશ્ન થાય, PRL એટલે શું? તો PRL એટલે ફિઝિકલ રિસર્ચ લેબોરેટરી, યાદ રાખો, ફિઝિકલ રિસર્ચ લેબોરેટરી, બરાબર. ફિઝિકલ રિસર્ચ લેબોરેટરી, બરાબર. PRLની સ્થાપના ડોક્ટર વિક્રમભાઈ સારાભાઈ દ્વારા કરવામાં આવી છે. ક્યાં આગળ કરવામાં આવી છે PRL? ક્યાં આગળ છે? તો અમદાવાદ ખાતે છે. પ્રશ્ન પૂછાય કે PRL ક્યાં આગળ આવેલી છે? તો અમદાવાદ ખાતે, બરાબર. PRL દ્વારા બીજી અન્ય સંસ્થાનું એક આયોજન, એનું અન્ય સંસ્થાનું પણ એક કામ કરવામાં આવી રહ્યું છે જે રાજસ્થાનમાં ઉદયપુર ખાતે આવેલી છે મિત્રો, બરાબર. વેધશાળા આવેલી છે, સૌર વેધશાળા, બરાબર. અને એક પારરક્ત ખગોળ કેન્દ્ર પણ આવેલું છે માઉન્ટ આબુ ખાતે. આ બંને સંસ્થાઓનું કામ કોણ કરી રહ્યું છે? PRL અંતર્ગત કરવામાં આવી રહ્યું છે, એનું કાર્યક્ષેત્ર સંભાળવામાં આવી રહ્યું છે, બરાબર. તો અહીંયા આગળ મિત્રો આપણે જે ચર્ચા કરી છે ભારતીય અંતરિક્ષ કાર્યક્રમની ઉત્ક્રાંતિ, તો ભારતીય અંતરિક્ષ કાર્યક્રમમાં મહત્વના જે મુદ્દા